नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गणित में आपनो हार्दिक स्वागत छे। आपणे वात करी रह्या छे चौथा प्रकरणनी। छेल्ला 3 लेक्चर में दीकरा आपणे थियरी भण्या, सूत्रो भण्या, सामान्य सूत्र अथवा द्विघात सूत्र। आ सूत्रनी रीत दीकरा श्रीधर आचार्य नामना गणित शास्त्रीए आपी आपणने। तो आ सूत्रनी मददथी आपणे हवे समीकरणनो उकेल शोधवानो छे। बराबर दीकरा, ध्यान आपो। अहीं जे वात करो, द्विघात सूत्रनो उपयोग करी शक्य होय तो भी शोधो। अहीं शब्द वापर्यो शक्य होय तो। मैं तमने थियरीमां समजावेलो विवेचकना मूल्यने आधारे समीकरणना बीजना स्वरूपनी चर्चा करो, एमां मैं 3 विकल्प तमने समजावेला। डी एटले के विवेचक धन होय तो समीकरणना बीज केवा छे? वास्तविक। बरा केटला उकेल मळे? 2। डी 0 होय तो समीकरणना बीज मळे केटला? 1। अने डी ऋण होय तो समीकरणना बीज मळे नहीं। एटले अहींया शक्य छे के नहीं ए केम खबर पड़े? तो पहला तमारे आनो विवेचक शोधवानो डी। जो डी तमने धन के 0 मळे तो शक्य छे, जो ऋण मळे तो शक्य नथी, अने नथी तो पछी दाखलो आपणो आगळ वधे नहीं। हवे विवेचक केम शोधो? आपणे विवेचक शोधता शीखीए। बरा, तो आपेला समीकरणने एक्स नो वर्ग वत्ता बी एक्स वत्ता सी बराबर 0 साथे सरखावानो। बराबर, एटले आपणने ए बराबर केटला मळे तो के 3, बी बराबर केटला मळे तो के 5, अने सी बराबर केटला मळे तो के -2 मळे। कारण के आपणे विवेचक शोधो होय तो आपणे आगळ ए बी अने सी होवो जोईए। हवे आपणे विवेचकनुं सूत्र लईए, विवेचक डी बराबर बी स्क्वेर माइनस 4ac, 5 नो वर्ग -4, ए बराबर 3 अने अहीं -2, 5 नो वर्ग 25, 4 तेरी 12, 12 दू 24, -24 એટલે કેટલા મળશે દીકરા? 49 મળ। આ ડી જે તમને મળ્યો એ દીકરાઓ 0 કરતા કેવો છે? મોટો છે। ડી ગ્રેટર ધેન 0 એટલે ધન। તેથી સમીકરણ ના 2 ભિન્ન ઉકેલ મળે। કેટલા ઉકેલ મળે? 2, અને એ પણ કેવા દીકરાઓ? ભિન્ન મળે। હવે મળે છે તો આપણો દાખલો આગળ વધે, વધારી આગળ। तो हवे सूत्र ली, अल्फा बराबर -b प्लस वर्गमूल डी ना छेद में 2a, बीटा बराबर -b माइनस वर्गमूल डी ना छेद में 2a। आ तमारे सूत्र लेवाना। बराबर छे, अल्फा ने बीटा ना सूत्र। बन्ने में किंमत मूके दीकरा, बन्ने में। तो अहींया -b बराबर केटला तो के 5, वत्ता वर्गमूल में डी बराबर केटला तो के 49, एना छेद में 2, ए बराबर केटला तो के 3। एवी रीते अहींया -5 माइनस वर्गमूल में 49, 2 × 3, -5। 49 नु वर्गमूल निकले? हाँ, तो काटो। न निकलतु होय तो दीकरा आनो गुणाकार करो एटले आपणो जवाब आवी गयो। पण अहींया निकले छे 49 नु वर्गमूल केटलुं? 7, एना छेद में 3 × 2, 6, -5 -7 ना छेद में 6, 5 માંથી 7 જાય તો 2 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 3। આ તમને એક ઉકેલ મળી ગયો। અને અહીંયા -12 ના છેદમાં 6 એટલે -2, આ બીજો ઉકેલ મળી ગયો। એટલે તમને આ સમીકરણના 2 ભિન્ન ઉકેલ મળ્યા। બરાબર, તો ઉકેલ મળે કે નહીં એ ડી ને આધારે નક્કી થાય। હવે તમને સવાલ એમ પૂછો કે સમીકરણનો ઉકેલ સૂત્રની તે મેળવો તો તમારે પહેલા ડી સુધીને આગળ વધવાનું, ત્યાં પછી મળે કે નહીં મળે એવું લખવાનું નથી। મળે એટલે કીધું એટલે મળતો જોઈએ, પણ મળે કે નહીં એવું કીધું તો તમારે પહેલા ડી શોધવાનો, અને મળે કે નહીં એમ નહીં કીધું, તમને ડાયરેક્ટ કીધું સમીકરણનો ઉકેલ શોધો તો પણ તમારે ડી તો શોધવો જ પડે, કારણ કે આપણા સૂત્રમાં ડીની જરૂર છે। બરાબર, ચાલો બીજો દાખલો જોઈએ। સમીકરણને એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર 0 સાથે સરખાવતા, સરખાવીએ દીકરાઓ તો એ બરાબર 2 મળે, બી બરાબર 2 -2 વર્ગનું 2 મળે, અને સી બરાબર કેટલા મળે? 1।
બીજી એકવાર દીકરો આ સમીકરણ વ્યાપક સ્વરૂપમાં હોવું જોઈએ બરાબર અપૂર્ણાંકમાં હોય તેને આપણે સાદા સ્વરૂપમાં ફેરવવાનું યાદ કરો આ પ્રકરણનો પહેલો પ્રશ્ન હતો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે નક્કી કરો તો એની અંદર તમને વર્ગમાં કોઈ પદ આપેલું કોઈ અપૂર્ણાંકમાં તો એને આપણે લસાઅ ગુસાઅ કાઢીને કે વિસ્તરણ કરીને આવા વ્યાપક સ્વરૂપમાં ફેરવતા એટલે અહીંયા પણ તમારું સમીકરણ વ્યાપક સ્વરૂપમાં જ હોવું જોઈએ ન હોય તો પહેલાં ફેરવવાનું અને પછી તમારે આગળ વધવાનું ચાલો ડી શોધી હવે વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી બી બરાબર કેટલા છે માઇનસ બે વર્ગમૂળ બે નો વર્ગ માઇનસ ચાર એ બરાબર કેટલા છે બે અને સી બરાબર એક માઇનસ નો વર્ગ પ્લસ થઈ ગયો બે નો વર્ગ કેટલો ચાર વર્ગમૂળ બે નો વર્ગ તો કે બે એટલે ચાર ગુણ્યા બે એટલે આઠ ચાર દુ માઇનસ આઠ બરાબર શું મળ્યું આપણને જીરો તો ડી બરાબર જીરો મળ્યો તો ઉકેલ છે તો લખવાનું કે સમીકરણને એક જ ઉકેલ મળે કેટલા ઉકેલ મળે એક જ કે સમાન કેવા સમાન એક જ ઉકેલ અથવા સમાન ઉકેલ મળે એમ આપણે કહી શકીએ એટલે મળે છે તો આપણે આગળ વધીએ આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ ડી ના છેદમાં ટુ એ બે લખી નાખો અહીંયા એક્સ કરીને કારણ કે એક જ ઉકેલ મળે છે તો આવા બે સૂત્ર તમારે લખવાની જરૂર નથી જ્યારે ડી જીરો મળે ને ત્યારની વાત છે દીકરા ડી તમને જીરો મળે તો એક જ સૂત્ર લેવાનું માઇનસ બી બરાબર કેટલા છે માઇનસ બે વર્ગમૂળ બે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં જીરો એના છેદમાં બે ગુણ્યા એ બરાબર બે માઇનસ માઇનસ પ્લસ શું થાય બે વર્ગમૂળ બે અને એના છેદમાં કેટલા ચાર બરાબર આ જીરો નીકળી ગયો બરાબર બે દુ ચાર હજી આ ઉડ્યાની સાથે જો દીકરા ઉડાડે આ વર્ગમૂળ બે છે તો આ બેની સાથે ઉડે વર્ગમૂળ બે એટલે એકના છેદમાં વર્ગમૂળ બે એક્સ બરાબર કેટલા મળે એકના છેદમાં વર્ગમૂળ બે દીકરા સમજો વર્ગમૂળ બે છે સોરી બે છે એટલે બે એટલે કેટલા વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે આ વર્ગમૂળ બે એક વર્ગમૂળ બે સાથે ઉડી ગયા છે બીજા એક વર્ગમૂળ બે નીચે વધશે એટલે એક્સ બરાબર આપણને મળે એકના છેદમાં વર્ગમૂળ બે તો આ આપણો ઉકેલ અહીંયા એક જ ઉકેલ મળ્યો અથવા તમે જો બે અલગ અલગ લો આલ્ફા બરાબર લો અને બીટા બરાબર તો બેના જવાબ સરખા જ મળે અહીંયા પણ આલ્ફા એકના છેદમાં વર્ગમૂળ બે મળે અને અહીંયા બીટા પણ તમને એકના છેદમાં વર્ગમૂળ બે જ મળશે તો આ રીતે તમારે વિવેચક શોધી અને ઉકેલ મળે કે નહીં તે નક્કી કરવાનું અહીંયા એમ ધારો કે અહીંયા ડી ઋણ મળ્યો તો એ લખી નાખવાનું કે સમીકરણને ઉકેલ મળે નહીં એટલે ત્યાં દાખલો પૂરો પછી તમારે આગળ વધવાનું નથી જો ડી ધન મળે કે જીરો મળે તો જ તમારો દાખલો આગળ વધે નહીંતર નહીં બસ તમને ઘણી વખત એમ પણ કે સમીકરણનો ઉકેલ મળે કે નહીં તે નક્કી કરી અને અવયવની રીતે ઉકેલ શોધો તો દીકરા આના તમારે પછી અવયવ પાડી ઉકેલ શોધવાનો આના કે આના બરાબર અવયવની રીતે આપણે ભણ્યાથી બરાબર બાકી તમારે મળે કે નહીં એ નક્કી કરવું હોય તો વિવેચક શોધવો પડે